જમીન પર સરહદોની રેખા નિહાળી શકાય પણ આસમાનમાં એવું હોતું નથી। આમ થતાં ક્યારેય કોઈ ફ્લાઇટ એકબીજાના દેશમાં ઘૂસી જતી નથી, પરંતુ વાત જ્યારે ખરાબ હવામાનની હોય તો કોઈ મશીનરી કામ લાગતી નથી। આવું જ કંઈક થયું ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E645 સાથે। પંજાબના અમૃતસર એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ પાકિસ્તાન એરસ્પેસ પર પહોંચી ગઈ હતી। આ ફ્લાઇટ લગભગ 31 મિનિટ સુધી પાકિસ્તાની એરસ્પેસમાં રહી અને પછી સુરક્ષિત ભારતીય એરસ્પેસમાં પરત ફરી। ખરાબ હવામાનને કારણે આવું થયું અને આંતરરાષ્ટ્રીય નિયમોના કારણે પાકિસ્તાનને જગ્યા આપવી પડી। પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્ડિગોની ફ્લાઇટ શનિવારની રાત્રે ભારતીય સમય અનુસાર 8:01 અમૃતસર એરપોર્ટથી અમદાવાદ માટે ટેક ઓફ થઈ હતી, પરંતુ થોડી વારમાં હવામાન ખરાબ થઈ ગયું। પવન સાથે ફ્લાઇટને પાકિસ્તાનની હવાઈ ક્ષેત્રમાં જવું પડ્યું। પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર ફ્લાઇટ લાહોર નજીક પાકિસ્તાનમાં ભટકી ગઈ અને ગુજરાવાલા પહોંચી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।